અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ. મહત્વપૂર્ણ સમાચાર, મોડાસાની પીડિતાના મોતના મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પહોંચ્યા છે. તેમની સાથે મધુસૂદન મિસ્ત્રી પણ પહોંચ્યા છે. મોડાસા ચાવડામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા મોડાસા પહોંચ્યા. ચાવડા શોક સભાને બદલે સીધા કાર્યકરોને મળવા ગયા અને તેને લઈને વિવાદ પણ સર્જાયો. અમિત ચાવડાએ મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી. રાજ્યસભાના સંસદ મધુસૂદન મિસ્ત્રી પણ ત્યાં હાજર રહ્યા. તેઓએ પણ પીડિતાના પરિવારની સાથે થોડો સમય વિતાવ્યો અને આશ્વાસન આપ્યું. અરવલ્લીમાં મોડાસાની એક યુવતી સાથે અપહરણ થયું, બાદમાં સામૂહિક દુષ્કર્મ અને બાદમાં હત્યા કરવામાં આવી તેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ પહોંચ્યા છે. પીડિત પરિવારની મુલાકાત લીધી અને મૃતકના પરિવારજનોને સાંત્વના પણ પાઠવી છે. બીજી તરફ રાજ્યસભાના સાંસદ મધુસૂદન મિસ્ત્રીની પણ હાજરી જોવા મળી. તેઓ પણ પહોંચ્યા પીડિતાના પરિવારની સાથે. તેમણે પણ મુલાકાત લીધી, સાંત્વના પાઠવી અને એક વિવાદ પણ સર્જાયો. કારણ કે અમિત ચાવડા જ્યારે મોડાસા પહોંચ્યા ત્યારે શોકસભામાં જવાને બદલે તેઓ સીધા કોંગ્રેસના કાર્યકર્તાઓને મળવા ગયા અને તેને લઈને આ વિવાદ થયો. વધુ વિગતો મેળવીશું. અમારા સંવાદદાતા રવિ ભાવસર આપણી સાથે જોડાયા છે. રવિ, મોડાસાની પીડિતાને લઈને હવે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને મધુસૂદન મિસ્ત્રી પહોંચ્યા છે. વધુ વિગતો. હા સોનલ, જે પ્રમાણે મોડાસાના જે યુવતીનો મોતનો મામલો હતો, અત્યારે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા છે તે જે ઘટનાએ યુવતીનું મોત થયું હતું ત્યાં પહોંચ્યા હતા. દ્રશ્યમાં જે પ્રમાણે જોઈ શકાય છે કે અમિત ચાવડા સહિતના મધુસૂદન મિસ્ત્રી સહિતના જે આગેવાનો છે તે અત્યારે હાલ જે પીડિત યુવતી છે તેને મુલાકાત કરવા માટે પહોંચ્યા છે, સાંત્વના આપવા માટે પહોંચ્યા છે. અમિતભાઈને સીધા પૂછું છું. અમિતભાઈ, અમિત જે પ્રમાણે જે સાંત્વના આપીને ત્યારબાદ મીડિયા સાથે વાત કરશે તેવું સ્પષ્ટપણે જણાવી રહ્યું છે. જે પ્રમાણે અમિત ચાવડા સહિતના જે કોંગ્રેસને અગ્રણીઓ છે તે અત્યારે હાલ જે મોડાસામાં જે યુવતીનો મોતનો મામલો છે ત્યાં પહોંચ્યા હતા અને જો વાત કરવામાં આવે તો તે અત્યારે તેમના પરિવારજનોને મળશે અને ત્યારબાદ મીડિયા સમક્ષ આવશે. ચોક્કસ. રવિ, વિવાદ પણ સર્જાયો છે. કેવો વિવાદ? અમિત ચાવડા છે તે મોડાસા ખાતે પહોંચી ગયા હતા અને જો વાત કરવામાં આવે તો જે વિવાદની વાત છે તે અત્યારે હાલ તે પરિવારજનોને મળવા જઈ રહ્યા છે. જો વાત કરવામાં આવે તો મીડિયા અને પરિવારજનોને મળ્યા બાદ જ સમક્ષ આવશે. અને જો વાત કરીએ તો જે પ્રમાણે જે યુવતીનો મોતનો મામલો છે, ક્યાંક ને ક્યાંક ગંભીર મોતનો મામલો છે, તે અત્યારે હાલ રાજકારણ તેના પર થઈ રહ્યું છે લાગી રહ્યું છે. ચોક્કસથી લાગી રહ્યું છે કે રાજકારણ થઈ રહ્યું છે. બીજી તરફ મધુસૂદન મિસ્ત્રી પણ ત્યાં પહોંચ્યા છે. જી ચોક્કસ. જે પ્રમાણે જો વાત કરવામાં આવે તો કોંગ્રેસના જે સાંસદ છે તે મધુસૂદન મિસ્ત્રી સહિત અમિત પ્રદેશ પ્રમુખ કોંગ્રેસના જે અમિત ચાવડા સહિતના જે કોંગ્રેસી અગ્રણીઓ છે તે હાલમાં જે યુવતીનો મોતનો મામલો છે તેના પરિવારજનોને મળવા જઈ રહ્યા છે. દ્રશ્યમાં જે પ્રમાણે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે અત્યારે હાલ અમિત ચાવડા જોડે આવી રહ્યા છે. અને જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે પોલીસની બેદરકારી છે અને ક્યાંક ને ક્યાંક પરિવારજનનો જે આક્ષેપ છે કે પોલીસ ઉપર પણ એક્શન લેવાય અને જે આરોપીઓ જે પકડાઈ ગયા છે તેને લઈને પણ વિવાદ સર્જાઈ રહ્યો છે. રવિ, આભાર તમારા વિગતો બદલ. મોડાસાની સાયરા ગામની દલિત યુવતીની સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં અને તે જ મામલે વધુ અપડેટ સામે આવી. અમિત ચાવડા પહોંચ્યા, વિવાદ સર્જાયો. અત્યારે અમિત ચાવડા યુવતીના જે પીડિતા છે તેના પરિવારજનોને મળવા માટે જઈ રહ્યા છે. તેમની સાથે મધુસૂદન મિસ્ત્રીની પણ ઉપસ્થિતિ જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં શોકસભામાં આ લોકો જોવા મળ્યા છે. અરવલ્લી મોડાસાની પીડિતાના મોતના મામલે હવે રાજકારણ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. રાજકારણ એવી રીતે થઈ રહ્યું છે કે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા યુવતીના પરિવારજનોની સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા છે, પરંતુ વિવાદ પણ સર્જાયો છે. વિવાદ એવી રીતે સર્જાયો છે કે અમિત ચાવડા શોકસભાને બદલે સીધા કાર્યકરોને મળ્યા અને આને જ લઈને વિવાદ પણ સર્જાયો. રાજકારણ રમાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે એક ગુજરાતની દીકરી છે, મસમોટી વાતો કરવામાં આવી રહી છે કે ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત છે, પરંતુ શું ખરેખર દીકરીઓ સુરક્ષિત છે? કારણ કે વડોદરા, સુરત, રાજકોટ, ગુજરાતના જ આ જે તમામ તાલુકાઓ છે, તમામ જે જિલ્લાઓ છે તેમાં જ આ પ્રકારની દુષ્કર્મની ઘટનાઓ અવારનવાર બને છે. લોકોમાં પણ રોષ છે. એક તરફ મસમોટી વાતો કરવામાં આવે છે કે સુરક્ષિત છે ગુજરાતમાં મહિલાઓ અને
પરંતુ લાગતું નથી કે હવે મહિલાઓ ગુજરાતમાં સુરક્ષિત હોય, કારણ કે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું. 4 જેટલા ઇસમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ યુવતીને મોતને ઘાટ ઉતારી દલિત સમાજની આ યુવતી હતી.